પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં આવેલ કૃષ્ણ હેરિટેજ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વૃક્ષો વાવીને કરવામાં આવી હતી। પાટણ જિલ્લાના રાધનપુર વન વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કૃષ્ણ હેરિટેજ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન નગરપાલિકાના પ્રમુખ મહેશ અદારામ, સેવા સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ દક્ષિણી, પર્યાવરણ પ્રેમી અરવિંદભાઈ તન્ના તેમજ સોસાયટીના વરિષ્ઠ આગેવાન તુલસીદાસ મહારાજ સહિતના લોકોએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ વૃક્ષારોપણ કર્યું હતું। ભરત સતવારા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, પાટણ। આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સમગ્ર ભારતમાં એક સાથે પર્યાવરણના કાર્યક્રમો થઈ રહ્યા છે, ત્યારે રાધનપુર નગરમાં પણ જિલ્લા પર્યાવરણ ગતિવિધિ જિલ્લા અંતર્ગત ફોરેસ્ટ વિભાગ અને કૃષ્ણ હેરિટેજના સંયુક્ત ઉપક્રમે 5 જૂન નિમિત્તે વૃક્ષારોપણ વૃક્ષ ઉછેર કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે। જિલ્લામાં પણ એવા કાર્યક્રમોનું નિર્માણ થઈ રહ્યું છે કે લોકોને પ્રેરણા મળે અને લોકો આની સાથે ગતિવિધિ સાથે જોડાય અને સરસ મજાનું પર્યાવરણ નિર્માણ થાય, હરિયાળી બને જિલ્લો અને નગર, પણ હરિયાળી થાય, પ્લાસ્ટિક મુક્ત થાય અને પર્યાવરણનું સંરક્ષણ અને સંવર્ધન થાય એ જ અભ્યર્થના સાથે ભારત માતા। કેટલા વૃક્ષો વાવેલા છે આજે? વૃક્ષો આજે 1000નું આયોજન છે, નગર અને જિલ્લામાં થઈને 1000નું આયોજન આજે ગોઠવેલું છે। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના તાલુકા પંચાયત ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વૃક્ષો વાવીને કરવામાં આવી હતી। પર્યાવરણના જતન માટે દર વર્ષે તારીખ 5મી જૂનના રોજ અનેક વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે। અરવલ્લી જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તાલુકા પંચાયત ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। મોડાસા તાલુકા પંચાયતના હોદ્દેદારો તેમજ કરુણા અભિયાન એનિમલ એમ્બ્યુલન્સના કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો। હાલ ગગનચુંબી ઇમારતો બનાવવાના કારણે વૃક્ષોનું નિકંદન થાય છે, ત્યારે પર્યાવરણના જતન અને પર્યાવરણનો વ્યાપ વધે તે માટે વૃક્ષારોપણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। મોડાસા તાલુકા પંચાયત ખાતે આયોજિત કાર્યક્રમમાં મોડાસા તાલુકા પ્રમુખ સહિતના આગેવાનોએ તાલુકા પંચાયતના પટાંગણને હરિયાળું બનાવીને નેમ સાથે વૃક્ષારોપણ કર્યું હતું। ભરત કડિયા સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, મોડાસા। કરુણા એમ્બ્યુલન્સ અને અમારો સ્ટાફ 1962 જે પશુઓને અમે ફ્રી સેવા આપીએ છીએ, નાની મોટી કોઈ પણ ઇન્જરી થઈ હોય કે જે છે એ માટે પૂરતી સેવા આપીએ છીએ। અને આજે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અમે વૃક્ષારોપણ કર્યું છે। TDO સાહેબ, પ્રમુખ સાહેબને હાજરીમાં સરસ સહકાર બદલ અમે વૃક્ષારોપણ કર્યું છે અને આજે અમે એક પ્રણ લઈએ છીએ કે હા, જ્યાં સુધી છીએ ત્યાં સુધી અમે આ વૃક્ષોને સારી એવી કેરિંગ કરીને, ઝાડ એવું નહીં કે વાવણી કરીને છૂટું મૂકી દેવું, પણ એને કેરિંગ કરીશું અને બીજાને પણ અમે આ મેસેજ તમારા થ્રુ કહેવા માંગીએ છીએ કે અત્યારે મહામારીની અંદર ત્યાં તમે જોઈ રહ્યા છો કે ઓક્સિજનની બહુ જ ઉણપ છે, તો વૃક્ષો વાવીને આપણે આ પર્યાવરણને બચાવવું જોઈએ અને ખરેખર આ રીતે જે અમે એકવાર પ્રયત્ન કરીએ છીએ એવી રીતે દર વખતે આવા ફંક્શનમાં વૃક્ષારોપણ થાય તો એ આપણા પર્યાવરણ માટે અને આપણા માટે સ્વાસ્થ્ય માટે બહુ જ સારું અને સરસ પગલું છે। તો આપને વિનંતી છે, આપ પણ આપની આસપાસ રહેતા હો ત્યાં આગળ, જ્યાં જાળવણી કરી શકતા હો ત્યાં આગળ વૃક્ષારોપણ કરવું જોઈએ। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં વાતાવરણમાં પલટો આવતા ભારે પવન ફૂંકાયો હતો। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા। ભારે પવનના કારણે ધૂળની ડમરી ઉડી રહી હતી। મોડાસા શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। ભરત કડિયા સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, મોડાસા। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં કોરોનાની મહામારીમાં કોરોનાથી મૃત્યુ પામનાર લોકો માટે 2 દિવસ બજારો બંધ રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવશે। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં કોરોનાની મહામારીમાં કોરોનાગ્રસ્ત લોકો મૃત્યુ પામ્યા છે। મૃત્યુ પામનાર લોકોને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે શનિવાર અને રવિવારના રોજ 2 દિવસ બજારો સંપૂર્ણ બંધ રાખવામાં આવશે। આગામી સોમવારથી બજારો રાબેતા મુજબ સરકારી નીતિ નિયમો પ્રમાણે ખોલવામાં આવશે।
ભરત કડિયા સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, માલપુર. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના વાતાવરણમાં પલટો આવતા ઝરમર વરસાદી છાંટા પડ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં તારીખ 5/6/2021 ના રોજ 5 વાગ્યાના સુમારે એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો. જોતજોતામાં જ આકાશે કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા હતા. ઝરમર ઝરમર ઝીણા ફોરે વરસાદ વરસતા ઘડીકમાં દિવસભરની આકરી ગરમીને ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ચોમાસા પૂર્વે વધુ એકવાર વિજયનગર એ ઠંડક આપતું નાનું સરખું વરસાદી ઝરમર છાંટા થકી દિવસે ફ્લાઇટ કરવી પડે એવું ઘનઘોર વાતાવરણ ધોળે દિવસે વર્તાઈ રહ્યું હતું. લલિત ડામોર સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, વિજયનગર. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલ એકમાત્ર આયુર્વેદિક હોસ્પિટલમાં 450-500 રોપાઓનું વાવેતર કરેલ છે. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આયુર્વેદિક હોસ્પિટલ 10 એકરમાં ફેલાયું છે, જેમાં અનેક વૃક્ષોથી અધિક આયુર્વેદિક ઉપયોગી વૃક્ષો વાવવામાં આવ્યા છે. લોકોને શુદ્ધ હવા સાથે સાથે જરૂરી દવા માટે ઔષધિ રૂપી છોડ અને વૃક્ષો વાવવામાં આવ્યા છે. દર વર્ષે અહીંયા મોટી સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવે છે અને જે વૃક્ષો ઉછેરવા નથી એમની જગ્યાએ અવારનવાર બીજા વૃક્ષો વાવી ઉછેર કરીને તેનો ઉપયોગ આયુર્વેદિકમાં કરવામાં આવે છે. વડગામ તાલુકાની જિલ્લાના દર્દીઓ હોસ્પિટલની મુલાકાત લઈ જવાનો લાભ લે છે. હોસ્પિટલ આધુનિક સાધન સામગ્રી પણ સજ્જ છે. 5 જૂન એટલે પર્યાવરણ દિવસ પર્યાવરણ માનવ જિંદગી માટે ખૂબ મહત્વનું છે. પર્યાવરણથી શારીરિક તેમજ માનસિક શાંતિ માનવ જીવનને મળે છે. વર્ષો પહેલા પર્યાવરણથી શુદ્ધ હવાથી માનવ જીવનને ખૂબ જ ફાયદા થતા હતા તેમજ લોકોને માનસિક શાંતિ પણ મળતી હતી. પરંતુ ધીરે ધીરે જંગલો હોય કે ગામડા શહેરોમાં વૃક્ષો કપાતા ગયા તેમ તેમ પર્યાવરણ પર ગંભીર અસર વર્તાઈ, જેના કારણે ગરમીનો પ્રકોપ પણ વધ્યો, જેના કારણે લોકોના આરોગ્યમાં પણ ખૂબ મોટી માત્રામાં ફેરફાર થયો. લોકો અનેક રોગોના ભોગ બન્યા. એમાં પર્યાવરણ જાળવણીમાં બેદરકારી રાખી વૃક્ષોનું આડેધડ કટિંગ પણ માનવ જાતની એક મોટી ભૂલ કહી શકાય. જોકે હવે લોકોને આ ભૂલ સમજાય છે ત્યારે લોકો હવે ફરીથી વૃક્ષો વાવવા તરફ પહેલ શરૂ કરી છે. કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર સહિત અનેક સંસ્થાઓએ હવે પર્યાવરણ બચાવવા મેદાનમાં આવી છે તેમજ વધુમાં વધુ વૃક્ષો વાવી શકાય તેમજ તેમની જાળવણી કરી શકાય તે માટે પ્રયત્નો હાથ ધર્યા છે. વડગામ આયુર્વેદિક હોસ્પિટલ ડોક્ટર અલ્પેશભાઈ જોશીએ જણાવ્યું હતું કે સરકારી આયુર્વેદિક હોસ્પિટલ બનાસકાંઠા દ્વારા પર્યાવરણ દિવસ નિમિત્તે 100 રોપા વાવવાનો સંકલ્પ કરવામાં આવે છે. આવનારા ચોમાસાની અંદર સૌની આસપાસ વિવિધ રોપાઓનું વાવેતર કરવામાં આવશે. છેલ્લા 5 વર્ષ દરમિયાન આયુર્વેદિક હોસ્પિટલના કેમ્પસમાં 60 પ્રકારની વેરાયટીઓની સાથે સાથે 450-500 રોપાઓનું સફળતાપૂર્વક વાવેતર કરેલું છે. રોપાઓનો સારો એવો ઉછેર કરવામાં આવી રહ્યો છે. દર્દીઓને સારી રીતે લાભ રહી રહ્યા છે. આ પર્યાવરણ દિવસ નિમિત્તે એક પર્યાવરણ પ્રેમી તરીકે હું લોકોને એક એવો સંદેશ આપવા માંગુ છું કે આપ 1 અથવા 2 ઓછા પ્રમાણમાં રોપાઓ વાવો. વર્ષ દરમિયાન એની પૂરેપૂરી માવજત કાળજી લો, કારણ કે જ્યારે મોટું વૃક્ષ થશે ત્યારે તેનું પરિણામ ખરા અર્થમાં જોવા મળશે. માત્ર વૃક્ષો વાવવા એ પહેલાં પણ નથી, પરંતુ એ વૃક્ષોનું અમુક સમય સુધી એનું જતન કરવું, પાણી પાવવું એ કરીશું. આવનારા સમયની અંદર પર્યાવરણને ઘણા બધા ફાયદા થઈ શકે છે. પર્યાવરણથી થતા ફાયદા સીધા આપણને અસર કરે છે. ગિરીશ જોશી સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, બનાસકાંઠા. આજના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા એક સંકલ્પ લેવામાં આવે છે કે આવનારા ચોમાસાની અંદર 100 થી 100ની આસપાસ વિવિધ પ્રકારના રોપાઓનું વાવેતર કરી વર્ષ દરમિયાન એમનું જતન કરવામાં આવશે. આ હોસ્પિટલની અંદર 60 જાતની અલગ અલગ વેરાયટીઓ મળી કુલ 450-500 પ્લાન્ટ છેલ્લા 5 વર્ષથી અમે વાવી અને એનું સુંદરતાપૂર્વક જતન કરેલું છે અને આજે એ સારી એવી હાલતમાં છે. અહીંયા હોસ્પિટલમાં આવનાર દર્દીઓ પણ એનો સારી રીતે લાભ લઈ રહ્યા છે. એક પર્યાવરણનું વાતાવરણ બન્યું છે. લોકો આવે છે તો અહીંની હરિયાળી જોઈ અને ખુશ થઈ જાય છે.
અને અમારો પણ એક વ્યક્તિગત સંકલ્પ છે કે આવતા 2-5 વર્ષની અંદર અમારા આયુર્વેદ હોસ્પિટલના કેમ્પસને ગ્રીન ઝોન બનાવવું, જેથી પર્યાવરણની અંદર આપણે હાલ જોઈ રહ્યા છીએ કે જે દિવસે દિવસે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, તો એ ગરમીથી રક્ષણ મળે, વરસાદ પણ મળે. અને અમારો એક ખાસ મેસેજ એ છે લોકોને કે તમે ભલે 1 અથવા 2 વૃક્ષો વાવો, પણ એના પાછળથી માવજતની જતનની પણ જવાબદારી રાખો, અને છોડ પૂરેપૂરો વિકસે ત્યાં સુધી એની કાળજી લો. બીજું, વિશ્વમાં જે કોરોના મહામારી ફેલાઈ રહી છે, અત્યારે ફેલાઈ છે, એમાં ઘણી બધી આયુર્વેદિક ઔષધિઓ ઉપયોગી નીવડી છે, તો ભવિષ્યમાં પણ જ્યારે જ્યારે કોઈ મહામારીઓ આવતી હોય છે ત્યારે એમાં આયુર્વેદમાં એના ઉકેલો લખેલા હોય છે, અને આપણા ઔષધિઓની જ્યારે જરૂર પડતી હોય છે તો આવી ઔષધિઓ જ્યારે વાયેલી હશે, રોપેલી હશે, તો આપણને જે તે સમયે એની કોઈ શોર્ટેજ ઊભી નહીં થાય. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા ખાતે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે બક્ષીપંચ મોરચા ભારતીય જનતા પાર્ટી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તારીખ 5-6-2021 રોજ વિશ્વ પર્યાવરણ દિવસના અનુસંધાને વૃક્ષારોપણ કાર્યક્રમ બક્ષીપંચ મોરચા પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા જેઠાસર હનુમાનજીના મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત પ્રમુખ બક્ષીપંચ મોરચો પાટણ ડોક્ટર દેવજીભાઈ પટેલ, રાધનપુર પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પાટણ જિલ્લા મહામંત્રી સુરેશગીરી ગોસ્વામી, ચીકાભાઈ રબારી, પ્રકાશભાઈ દક્ષિણી, બાબુભાઈ ચૌધરીની હાજરીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભરત સતવારા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, પાટણ. રાધનપુર ખાતે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત બક્ષીપંચ મોરચા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલો, અને વિશ્વ જ્યારે મહામારીમાં સંપડાઈ ગયું ત્યારે કેટલી બધી આપણે ઓક્સિજનની જરૂરિયાત લીધી હતી, એ નિમિત્તે આજે ખ્યાલ આવ્યો બધા વિશ્વને કે ઓક્સિજનની બહુ જ જરૂર છે, ત્યારે આપણે વૃક્ષો વાવોને પ્રાણવાયુ બચાવો, એ તેથી રાધનપુર પ્રેરિત આજે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં મિશન ગ્રીન ઈડર ટીમ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી SRP કેમ્પ ખાતે વૃક્ષારોપણ કરીને કરવામાં આવી હતી. મિશન ગ્રીન ઈડર ટીમ અને સામાજિક વનીકરણ વિભાગ રેન્જ ઈડરના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી SRP કેમ્પ મુડેટી જૂથ 6 ખાતે વૃક્ષારોપણ દ્વારા કરવામાં આવી હતી. મિશન ગ્રીન ઈડર ટીમ દ્વારા ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન અંતર્ગત વિગતે ચર્ચા કરવામાં આવી હતી, તેમજ આવનારા દિવસોમાં પ્રકૃતિની સેવામાં વધુ યુવાનોને જોડવા અપીલ કરવામાં આવી હતી. DYSP BP પટેલ સાહેબ દ્વારા વૃક્ષારોપણમાં જોડાયેલ વન વિભાગના કર્મચારીઓ તેમજ મિશન ગ્રીન ઈડર ટીમનો શાબ્દિક આભાર વ્યક્ત કર્યો હતો. રાજેશ ચાવડા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, ઈડર. આજે 5 જૂન 2021 SRP કેમ્પ મોડેટી જૂથ 6 તાલુકો ઈડર ખાતે જે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જે ફોરેસ્ટનો સ્ટાફ મિશન ગ્રીન ઈડર વતી જે આપ સૌ આવ્યા છો અને આપણે જે આજે કામગીરી ખૂબ સારી કરી એ બદલ પહેલાં તો આપ સૌનો ખૂબ આભાર. આપણે આજે નહીં તો આવતીકાલે પણ ખબર પડશે કે વિશ્વ પર્યાવરણ કેટલું અગત્યનું છે. આપણે એમાં ધ્યાન આપી અત્યારથી જ પ્રકૃતિ સંસ્કૃતિ બચાવવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. ધન્યવાદ. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બાદરપુર ગામના સરપંચે આરોગ્ય ટીમ સાથે 45થી વધુ વયના લોકોને ઘરે ઘરે જઈને કોરોના વેક્સિન અપાવી હતી. રાજ્ય સરકાર દ્વારા 45થી વધુ વયના લોકો જેઓ કોરોના વિરોધી રસીકરણ કરવા આદેશ કર્યો છે, ત્યારે રાધનપુર તાલુકાના બાદરપુરા ગામના ઉત્સાહી સરપંચે ગામના એક પણ માણસ કોરોના વિરુદ્ધ રસીથી વંચિત રહી ન જાય એ માટે રાધનપુર આરોગ્ય ટીમ દ્વારા સર્વે હાથ ધરી ગામના 45થી વધુ વર્ષના સ્ત્રી પુરુષોને ઘર ઘર સુધી ફરી સાથે રહી કોરોના રસી લેવા અભિયાન હાથ ધર્યું છે. ત્યારે બાદરપુરા ગામે 1.45 વધુ વયના લોકોને રસીથી વંચિત રહી ન જાય એ માટે આરોગ્ય ટીમ સાથે ગ્રામ પંચાયત સરપંચે લોકોને સમજાવી કોરોના કાળમાં રસી લેવા જનજાગૃતિ બતાવી છે. મહત્વનું છે કે રાજ્ય સરકાર દ્વારા કોરોના રસી ઉપલબ્ધ કરાવી 45થી વધુ વયના લોકો જેઓ કોરોના રસી માટે ગામના સરપંચ, તલાટી અને આરોગ્ય કાર્યકર સાથે આશા વર્કરો ઘરે ઘરે જઈ લોકોને કોરોના સામે રસી લેવા સમજાવતા ગામની આંગણવાડી ખાતે કોરોના રસી લેવા આહવાન કર્યું હતું, ત્યારે તાલુકાના CDO મેડમ, બાદરપુરા ગ્રામ પંચાયત સરપંચ, તલાટી અને ડોક્ટર નર્સ સહિત ગામની આશા વર્કર બહેનો ઉપસ્થિત રહી
ગામમાં કોરોના રસીકરણ અભિયાન હાથ ધર્યું હતું. ભરત સચવારા સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, પાટણ. મારા ગામમાં આજે પહેલો ડોઝ રસી માટેનો આપવામાં આવ્યો છે, તો હું ગામમાં અમારી ટીમ, નાનાપુરા કેન્દ્રની ટીમ, તલાટીશ્રી અને આશા વર્કર બહેનો અને બાળ મંદિરની બહેનો ફરીને ગામમાં ઘરે ઘરે લોકોને સમજાવી રહ્યા છે કે રસી લેવા માટે આવો અને રસી લો. રસી લેવાથી કાંઈ પણ જાનહાની થતી નથી. રસી આપણા માટે બહુ અગત્યની છે અને રસી લો. હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે બાદરપુરા ગામમાં બાળ મંદિરમાં રસીનો આજે કેમ્પ રાખવામાં આવ્યો છે, રસી લેવા માટે આવો એવી મારી નમ્ર વિનંતી.